આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે છે. રેસકોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવાના છે, જેના માટે છનમેદરી એકત્ર કરવા માટે અલગ અલગ ગામ અને શહેરમાંથી લોકોને એકત્ર કરવામાં આવશે. એસટી વિભાગ દ્વારા 1400 બસ છનમેદની એકત્ર કરવા પાછળ રાખવામાં આવી, જેને લઈને સામાન્ય જનતાને મુસાફરીમાં મુશ્કેલી ભોગવવી પડશે. ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારી કાર્યક્રમોમાં એસટી બસ વાપરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને રમકડાની બસ આપવામાં આવી, સાથે જ યાત્રિકોને પડતી દુવિધા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આમ તો જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એક તાઇફાઓની સરકાર છે, ને એમાં પણ જેના નામ થકી ભારતીય જનતા પાર્ટી છે, એ જ્યારે રાજકોટ આવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એક ટાર્ગેટ આપેલો છે, એ પણ જનમેદની ભેગી કરવાનો. કેમ કે આટલા બધા ભ્રષ્ટાચાર વકે લોકો છે, એનો સાચો ચહેરો જાણી ગયા છે, એટલે કોઈ એમને એમ તો આવવાનું નથી. એટલે આ મેદનીને ભેગી કરવા માટે થઈ અને સિટી અને એસટી જે બસો છે એનો ઉપયોગ કરે છે. આજે એના માટે થઈ અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આપીને સાથે સાથે અમે નાની બસ પણ એમને ભેટ આપી છે કે હજી જો એમને આ બસોમાં છે એ ઘટતી હોય તો આ બસોનો પણ ઉપયોગ કરે. કેમ કે અત્યારે તમે જોશો કે જનતાને એનાથી પારાવાર નુકસાની થાય છે. અત્યારે લગ્નની સિઝન છે, લોકો એસટી બસનો ઉપયોગ કરે છે, ત્યારે એ એસટી બસ જે છે અહીંયા જાહેર જનતાને અંદર લાવવા માટે થઈ અને એમના કાર્યકરોને જે આપી છે એનાથી જે જનતાની તિજોરી છે એને પણ માર પડે છે. અને અત્યારે 1400 ઉપરની જે બસો છે એને ફાળવવામાં આવી છે, ત્યારે લોકોને જે પારાવાર જે તકલીફ પડે છે એ ન પડે અને જે આ તાઇફાઓના હિસાબે જે જનતાને તકલીફ પડે છે એના માટે થઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું.